નમસ્કાર મિત્રો દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે જોઈએ મુખ્ય સમાચાર શહેરી વેંકૈયા નાયડુ સાથે રૂબરૂ મુલાકાત કરી ગેરકાયદે કોલોની અને રાજ્યના પૂર્ણ દરજ્જા વિશે ચર્ચા કરતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી સાથે પણ આજે મુલાકાત કરશે કેજરીવાલ રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોની પિસ્તાળીસમી પરિષદનો પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં પ્રારંભ કરાવતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાણાકીય થશે ઊંડી ચર્ચા બિહારના રાજ્યપાલ નવી સરકાર રચવાનો નિર્ણય લેવામાં વિલંબ કરતા હોવાના આક્ષેપ સાથે દિલ્હી પહોંચ્યા જદયુના એકસો ત્રીસ ધારાસભ્ય જરૂર પડે રાષ્ટ્રપતિ સામે ધારાસભ્યોની પરેડ કરાવવા તૈયાર છે નીતિશ કુમાર

શ્રી કેજરીવાલ સાથે આ મુલાકાતમાં હાજર એવા તેમના સાથીદાર મનીષ સિસોદીયાએ પત્રકારોને કહ્યું કે દિલ્હીની ગેરકાયદેસર કોલોનીઓને કાયદેસરતા બક્ષવા ઉપરાંત દિલ્હીને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો આપવા જેવી બાબતે શ્રી નાયડુ સાથે ચર્ચા કરવામાં આવી હતી गांव देहात के जमीनों के मुद्दे हैं दूसरा अनोनीज के मुद्दे पर तीसरा हमने उनसे रिक्वेस्ट किया की है। हमने उनसे रिक्वेस्ट किया कि फुल स्टेटहुड के मुद्दे पे भी हमें समय पे आगे समय आएगा तो उनसे कॉपरेशन की जरूरत पड़ेगी दिवस दरमियान श्री केजरीवाल राष्ट्रपति प्रणव मुखर्जी तथा गृह मंत्री राजनाथ सिंह ने मड़वापन जवाना है જ્યારે જ્યારે ભારતમાં અણધાર્યા ચૂંટણી પરિણામો આવે ત્યારે આપણી હાર જીતની ફોર્મ્યુલા જેના ઉપર ઘડાયેલી છે તે હુ ફર્સ્ટ પાસ ધ પોલ જેવા સિદ્ધાંત ઉપર ચર્ચા ઉઠે છે દિલ્હીના સંદર્ભમાં આ ચર્ચા આજે નહીં તો કાલે તો જરૂર થવાની કારણ કે કુલ મતદાનમાં ભાજપનો ફાળો ફક્ત એક ટકા ઘટ્યો છતાં બેઠકનું નુકસાન જબ્બર કેમ રહ્યું આંકડાની તલવાર ઉપર કોણ જાણે એવી ધાર હોય છે જેને લીધે જનપસંદ ઉમેદવાર હારી બેસે છે મતદાનની ટકાવારીનો ખેલ ચાલો સમજીએ ભાજપ માટે દિલ્હીનો જનાદેશ સરપ્રાઇઝ નથી પણ આંખ ઉઘાડનારી ઘટના છે મતવિભાજન તપાસો તો જણાશે કે ભાજપે પોતાના મત ગુમાવ્યા જ નથી બે હજાર તેરની ચૂંટણીમાં કુલ મતદાનમાં તેત્રીસ પોઈન્ટ શૂન્ય સાત ટકા મેળવનાર ભાજપને એકત્રીસ બેઠક હાથ લાગી હતી પરંતુ આ ચૂંટણીમાં બત્રીસ પોઈન્ટ બે ટકા મત મળ્યા હોવા છતાં ફક્ત ત્રણ બેઠક મળી છે માત્ર એક ટકા મત ઘટ્યા હોવા છતાં બેઠકનું નુકસાન મોટું છે ભાજપ પરાજયનું આંતરિક મંથન જરૂર કરશે पर कांग्रेस ने नाना पक्ष खेचायानी पहली चिंता से दिल्ली में कांग्रेस का शासन पंद्रह साल रहा है और 15 साल के के शासन बाद कांग्रेस पार्टी को एक भी सीट नहीं आना और उनके वोट का पंद्रह सोलह परसेंट अठारह परसेंट खिसक कर आम आदमी के साथ खड़ा होना ये शायद कांग्रेस के लिए बहुत चिंता का विषय है છેલ્લી ચૂંટણીમાં ચોવીસ પોઈન્ટ પંચાવન ટકા મતો સાથે કોંગ્રેસને આઠ બેઠક મળી હતી તો આ વખતે ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ ગયેલી કોંગ્રેસને ફક્ત નવ પોઈન્ટ સાત ટકા મત મળ્યા છે મતલબ મત ટકાવારીમાં પંદર ટકાનો ઘટાડો અને બધું ભૂંસાઈ ગયું

की तुलना में अगर दिल्ली में भाजपा के वोट परसेंटेज को देखा जाए तो बहुत ही थोड़ी कमी आई है लेकिन हमारी हार तो हार है और उसे हम बहुत ही विनम्रता के साथ स्वीकार करते हैं पार्टी इस हार के बारे में विस्तार से इसकी परख करेगी इसकी समीक्षा करेगी दिल्ली ने चूंटी में नबड़ी कांग्रेस और मजबूत भाजपा ने कम पराजय वेठवो पड़ो पृथककरण थोड़ा समय मांगी ले પરંતુ એક ફળશ્રુતિ નક્કી દેખાય છે કે જ્યાં જ્યાં હરીફ પક્ષ તરીકે કોંગ્રેસને બદલે બીજો પક્ષ ગોઠવાય ત્યાં ભાજપને વેઠવું પડે છે દૂરદર્શન સમાચાર અમદાવાદ જનસંઘ અને ભાજપની તમામ પેઢીના નેતાઓ માટે પ્રેરણા મૂર્તિ રહેલા દીનદયાલ ઉપાધ્યાયની આજે પુણ્યતિથિ છે પ્રખર વિચારક લેખક તથા પત્રકાર એવા દીનદયાલ ઉપાધ્યાયને સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એકાત્મ માનવવાદ તથા અંત્યોદય જેવો પ્રબુદ્ધ વિચાર વારસો આપનાર પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું યોગદાન ઇતિહાસમાં સદૈવ અમર રહેશે અને શોષિત તથા વંચિત જનતાની સેવા કરવા માંગતા તમામને પ્રેરણા આપતો રહેશે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશભરના રાજ્યપાલનું બે દિવસનું સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ખુલ્લું મૂક્યું હતું રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાઈ રહેલા પિસ્તાલીસમાં રાજ્યપાલ સંમેલન પૈકી ચાર સંમેલનનું અધ્યક્ષપદ શ્રી મુખર્જી સંભાળી ચુક્યા છે આ સંમેલનમાં સ્વચ્છતા ઝુંબેશ નાણાકીય સમાવેશન યુવાનો માટે કૌશલ્ય વિકાસ પૂર્વોત્તર ભારતની પ્રગતિ જેવા વિષયો ઉપર ઊંડી ચર્ચા થનાર છે આ સંમેલનમાં એકવીસ રાજ્યપાલ અને બે ઉપરાજ્યપાલ ભાગ લઈ રહ્યા છે નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનઘડિયા તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ પણ આ પ્રસંગે હાજર છે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીયુના નેતા નીતિશ કુમાર બિહારના એકસો ત્રીસ ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે

અત્યાર સુધી સ્વાઇન ફ્લુના કુલ નવસો એકાવન પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે રોજેરોજ પ્રસરી રહેલા સ્વાઇન ફ્લુનો ફેલાવો અટકાવવા આરોગ્ય તંત્ર ખડે પગે કાર્યરત છે પણ કુદરતી હવામાન સાથ આપતું નથી ભરૂચ નેશનલ હાઇવે નંબર આઠ પર સર્જાયેલા ટ્રિપલ અકસ્માતે એકનો ભોગ લીધો છે હાઇવેના વડદલા પાટિયા નજીક આરટીઓ સામે કેમિકલ પાવર ભરેલી ટ્રક એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટ્રકની પાછળ ચાલી રહેલી લક્ઝરી બસની ટક્કર થતાં મુસાફરોની ચિચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો આ દુર્ઘટનાના કારણે વાહન વ્યવહાર જામ થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી પંદરથી વધુ ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા તેમજ વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો જ જતા હતા પાછળની આગળની બસ સાથે અમારી બસનો એક્સિડન્ટ થયો છે ત્રણથી ચાર પેશન્ટ એવા છે કે એમને થોડી વધારે ઇન્જરી થઈ ગઈ છે બે ત્રણ પેશન્ટ એવા છે કે એમનો પગ ભાગી ગયો છે અને સિવિલ હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ ચાલુ છે પણ અચાનક હવે આ લોકો એમ કે છે કે આગળથી ટ્રક જ્યારે પેલો સાઈડ લેતો હતો ત્યારે બસ અંદર ઘુસાડી દીધી અને પાછળ લક્ઝરી અથડાઈ ગઈ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળની પ્રાથમિક શાળામાં એક સાથે પચાસથી વધુ બાળકોને ખોરાકી ઝેરની અસર થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા શહેરની હુડકો સોસાયટીની પ્રાથમિક શાળામાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકોને ઝેરી અસર થવા પામી હોવાનું જાણવા મળેલ છે બાળકોને તાત્કાલિક એકસો આઠ મારફતે વેરાવળ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા બાળકોના વાલીઓ પણ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા તબીબોએ બાળકોની તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું પણ વાલીઓમાં શાળા પ્રત્યે રોષ જોવા મળતો હતો પેટમાં દુખાણી સતત ઓળખરા મને ફરિયાદ કરાવવાને એટલે અમે હોસ્પિટલમાં જાણ કરી અને બાળકોને દવાખાને લઈ ગયા મારી દ્રષ્ટિએ જે કેસીસ આવા છે मध्याન ભોજનની સ્કૂલમાં એમાંથી મેં લગભગ 50 એક છોકરા જોઈ લીધા છે એ બધાને ડાળ ને ભાત જ ખાધા છે એમાં ડાળ એની જાતે વર્ગ શિક્ષિત આવે ને એનું કેવું એમ છે કે દાળ ખાટી અને ફીણાવાળું હતી અને ભાત હતા થોડા આથી ગયા ખાટા થઈ ગયા એને લીધે લિટલ ફૂડ પોઈઝનને લીધે પેટમાં દુખાય અને ઉલટી થાય છે બાકી નો બડી ઇઝ સિરિયસ એવરીબડી ઇઝ સેવ ગીર અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારમાં ચાલતા ગેરકાયદે હોટેલ રેસ્ટોરન્ટ્સ અને કમર્શિયલ હોસ્પિટાલિટી યુનિટોને આગામી તારીખ પાંચ માર્ચ સુધીમાં બંધ કરાવવાનો હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે નવા ટુરિઝમ ઝોન ઊભા કરવાથી ગીરના જંગલમાં નવી સાઇટો અને ગેરકાયદે ચાલતી હોટેલો તથા રેસ્ટોરન્ટ્સના કારણે સિંહોના વસવાટને થતા નુકસાન અંગેના મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી આ મામલે રાજ્ય સરકાર દ્વારા ગત સપ્તાહમાં હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સરકારે ગીરમાં છાસઠ જેટલી જગ્યાએ હોટેલ હોવાનો સ્વીકાર કરી નવા ઇકો ટુરિઝમ ઝોન બનવાથી સિંહોનો મુક્ત વિહાર અવરોધાશે નહીં તેવી ખાતરી આપી હતી હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં આસામના ખૂંખાર ત્રાસવાદી સંગઠન કરબી પીપલ્સ લિબરેશન ટાઈગર્સના વડાને પકડી પાડવામાં મળી સફળતા પોલીસ અને લશ્કરે સાથે મળી કર્યું ગાઢ જંગલમાં ઓપરેશન ભારતમાં અમેરિકાના રાજદૂત રિચાર્ડ વર્માએ કહ્યું પરમાણુ કરારનો ફાયદો ઉઠાવવાનું કામ હવે ખાનગી કંપનીઓનું છે તેમણે કહ્યું ભારત અને અમેરિકાની સરકાર વચ્ચે અણુ વીજ ઉત્પાદન માટે થયેલા કરારનો અમલ કોર્પોરેટ ક્ષેત્ર હસ્તક જ રહેશે રાષ્ટ્રીય લઘુમતી વિકાસ અને નાણાં નિગમની અધિકૃત શેર મૂડી દોઢ કરોડ વધારી ત્રણ કરોડ કરી દેવા માટેની મંજૂરી આપતી કેબિનેટ શેર મૂડીમાં વધારા સાથે નિગમના કામકાજની રૂપરેખા બદલતી યોજનાને પણ પ્રધાનમંડળે કરી મંજૂર આરોગ્ય મંત્રી જે પી નડ્ડા સમક્ષ સ્વાઇન ફ્લુના નિદાન અને ઉપચાર માટેની બે હજાર કીટ માંગતી ગુજરાત સરકાર પાંચસો કીટ બે દિવસમાં અને બાકીની કીટ ચાર દિવસમાં પૂરી પાડવાનું શ્રી નડ્ડાએ આપ્યું વચન गांधीनगर ने अमदाबाद में स्वाइन फ्लू ना प्रतिकार गोठवायेली व्यवस्था की समीक्षा करता आरोग्य मंत्री नड्डा सारे केसेस का बहुत ही साइंटिफिक एग्जामिनेशन हुआ है ये कैसे फैला है इसका भी बड़ा साइंटिफिक ट्रेस इन्होंने किया है मैंने अपनी तरफ से भारत सरकार की ओर से पूरी मदद देने का आश्वासन नहीं उसको हमने कमिट किया है કચ્છના તુણા બંદરે નવા કાર્ગો હેન્ડલિંગ ટર્મિનલનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અગિયારસો કરોડના ખર્ચે બંધાયેલું ટર્મિનલ આયાત નિકાસ વેપારમાં ઉપયોગી સાબિત થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મોદી સરકારની પહેલ વિશે માહિતી આપતા શ્રી ગડકરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વ મેં રોડ સેક્ટર મેં તો કાફી પ્રોબ્લેમ સોલ્વ કીએ હૈ करीब अस्सी प्रोजेक्ट ऐसे थे जिनकी कीमत एक लाख चालीस हजार करोड़ की है वो लगभग स्मूथ हो गए हैं चालीस प्रोजेक्ट है जिसकी कीमत एक लाख दस हजार करोड़ है हमने टर्मिनेट कर दिए अब 26 छब्बीस प्रोजेक्ट ऐसे रहे कि उनके सोल्यूशन ढूंढने की हम कोशिश कर रहे हैं कैबिनेट में जा रहे हैं ગુજરાત ભાજપ દ્વારા સંગઠન પર્વ નિમિત્તે સભ્ય નોંધણી ઝુંબેશની સમીક્ષા માટે યોજાઈ બેઠક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા પ્રદેશ પ્રમુખ આરસી ફળદુની હાજરીમાં ભાજપને વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બનાવવા માટે ગુજરાતનું યોગદાન અગ્રેસર રાખવા થયો નિર્ણય હવે આગામી દિવસોમાં કયા પ્રકારના કાર્યક્રમો લેવા કયા પ્રકારની કાર્યવાહી કરવી અને સંગઠન પર્વના બાકી રહેલા કાર્યક્રમો માટે કયા કયા પ્રકારનું આયોજન કરવું એના માટે આજે મહત્વની આ બેઠક રાખવામાં આવેલ છે અને હવે જોઈએ કેટલાક મહત્વના આંતરરાષ્ટ્રીય કાયલાજી સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા બંધક બનાવવામાં આવી હતી અમેરિકાની સરકારે ભરોસો આપ્યો છે કે કાયલાને બાનમાં લેનાર ત્રાસવાદીઓને પકડી લેવાશે શુક્રવારે થયેલા જોર્ડન હુમલામાં તેનું મોત નીપજ્યું હતું પણ જોર્ડન સરકારે એ બાબતે ઇનકાર કરી દીધો હતો સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસરે અમેરિકા અને અન્ય દેશ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાની જાણકારી ઈરાક જેવા દેશ પાસેથી મળી રહી હોવાનું જણાવ્યું છે સાથે જ અમેરિકાને આ હુમલા માટે પોતાનો કોઈપણ પ્રકારનો સહયોગ ન હોવાની સ્પષ્ટતા પણ કરી હતી યુક્રેનના પૂર્વ વિસ્તારના કીવ ખાતેના સૈનિક મુખ્ય મથક પર થયેલા રોકેટ હુમલામાં સાડત્રીસ લોકો મોતને ભેટ્યા છે ઘણા સમયથી લડાઈ બંધ કરવા ચર્ચા ચાલે છે ત્યારે રશિયા સમર્થક વિદ્રોહીઓએ સૈન્ય મથકની ઘેરાબંધી કરી હતી યુક્રેને આ માટે જવાબી કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે વિસ્તાર ભારે વર્ષાના કારણે પૂરગ્રસ્ત બન્યો છે પરિણામે લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવાની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે જેના કારણે મુખ્ય માર્ગો પર મોટી માત્રામાં ભીડ જોવા મળી રહી છે બચાવ કામગીરી કરનારી ટીમની મદદથી લોકો પોતાના ઘરમાં ભરાયેલું પાણી બહાર કાઢી રહ્યા છે બુલેટિનના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ સાથે રૂબરૂ મુલાકાત કરી ગેરકાયદે કોલોની અને રાજ્યના પૂર્ણ દરજ્જા વિશે ચર્ચા કરતા ભાવિ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી સાથે પણ આજે મુલાકાત કરશે કેજરીવાલ રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોની પિસ્તાળીસમી પરિષદનો પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં પ્રારંભ કરાવતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સ્વચ્છતા ઝુંબેશ પૂર્વોત્તર વિકાસ રાષ્ટ્રીય સલામતી તથા નાણાકીય સમાવેશન ઉપર થશે ઊંડી ચર્ચા બિહાર રાજ્યપાલ નવી સરકાર રચવાનો નિર્ણય લેવામાં વિલંબ કરતા હોવાના આક્ષેપ સાથે દિલ્હી પહોંચ્યા ધારાસભ્ય જરૂર પડે રાષ્ટ્રપતિ સામે ધારાસભ્યોની પરેડ કરાવવા તૈયાર છે કુમાર અને સ્વાઇન ના નિદાન અને ઉપચાર માટે બે હજાર કીટની કેન્દ્ર પાસે માંગણી કરતી ગુજરાત સરકાર સ્વાઇન ફ્લૂનો નો ભરડો યથાવત રહેતા ગઈકાલે નોંધાયા વધુ દસ મોત અને નવા એકસો વીસ કેસ કુલ મરણાંક થયો અઠાણું તો આ સાથે જ આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ નમસ્કાર